નવરાત્રી એટલે માતાજીની આરાધનાનો મહાપર્વ, જે અંતર્ગત રાજકોટમાં નવરાત્રીના બીજા દિવસે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા તલવાર રાસ યોજવામાં આવ્યો. તલવારના વિવિધ કરતબ સાથે ગરબા કરી માતાજીની આરાધના કરવામાં આવી. બાઇક, કાર અને ઘોડા પર પણ તલવાર રાસ કરવામાં આવ્યો. 150 દીકરીઓએ એકસાથે તલવાર રાસ રમી હતી, જેમાં ભગિની સંસ્થા દ્વારા 16 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. આ અમારું 16મો વર્ષ છે તલવાર રાસનું. પરંપરાગત જે થાય છે દર વર્ષે, અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે, અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે. તલવાર રાસની કેટલા મહિના પ્રેક્ટિસ શરૂ રહે છે? તલવાર રાસની પ્રેક્ટિસ મહિનાથી 1.5 મહિના સુધી પ્રેક્ટિસ હોય છે, અને પ્રેક્ટિસ એટલે જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવું ક્રાઉડ હોય છે, નવો ગ્રુપ હોય છે. જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે, અને દર વખત અમારી નવી એન્ટ્રી આવે છે. આ વખતે તલવાર રાસની કૃતિમાં શું નવું છે? ગયા વખતે જેમ આપણા બહેનો હોંડા ઉપર અને કાર ઉડાડીમાં, જી હવે જેમ કે 16 વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છે, તો દીકરીઓ અને બહેનોનું જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માંગીએ છીએ. એટલે એ લોકોને છૂટ છે, એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે, અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે, અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે. કેટલા દીકરીઓ આપણામાં પાર્ટિસિપેટ કરે છે? જી આમાં 150 જેટલા દીકરીઓ છે જે ભાગ લેવાના છે. અને આ પરંપરાને અવિરત તમે શરૂ રાખી છે, શું કહેવું છે? લોકો વધુને વધુ જોડાય છે આપણે? જી, આ પરંપરા તો આ આપણી બહુ જૂની છે. સનાતન સંસ્કૃતિમાં શસ્ત્રની બહુ મહત્વપૂર્ણ ભૂમિકા છે, અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. એની જે કલા પહેલાં જે હતી, પહેલાં યુદ્ધમાં કામ આવતી, હવે યુદ્ધ તો નથી, પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું ભગ્ની સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે. અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધાય એ લોકો માં ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા, એટલે અમે પણ એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે આધાર છે કે આપણે માતાનું આવાહન કરી, આપણે માતાને એને ઇન્વોકેશન કરી, માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી, અને પછી એનાથી આપણને જે શક્તિ પ્રાપ્ત થાય, ઉસ શક્તિ કે દ્વારા જો વો શક્તિ સંચાર હોતી હૈ, ખાસ કરકે યે નવ દુર્ગા કે નવ દિનો મેં ઉસકા પૂરા પૂરા ઉપયોગ કરકે બહેને કુછ આગળ સમાજ કે લિયે કુછ કર સકે. હું પહેલાં 4 વર્ષથી આરડી ઝાલા રાઇડિંગ ક્લબમાં માઉન્ટેડ પોલીસ સાથે પ્રેક્ટિસ માટે જતી, તો ત્યાં જ મને ટ્રેનિંગ મળી છે હોર્સ રાઇડિંગની. આજે તમે નવરાત્રિની અંદર જે રાસ થતું હોય છે તેમાં કઈ રીતે તમે પરફોર્મ કર્યું? તેમાં મેં 2-3 દિવસની પ્રેક્ટિસ લીધી હતી, એન્ડ હોર્સ સાથે ઓબ્વિયસલી થોડી લાઈક બોન્ડિંગ એન્ડ ઓલ. સો તલવાર રાસ હું ઘણા વર્ષથી ભગિની ક્લબમાં મેમ્બર હતી, તો મને આવડતું હતું, સો બંનેને કમ્બાઈન કરીને હવે હોર્સ સાથે. એકચ્યુઅલી હોર્સનું બિહેવિયર એકવાર ખબર પડી જાય પછી બહુ ડિફિકલ્ટી નથી. મારા માટે બંને ઇઝી જ છે, લાઈક બે એક જેવું જ છે, બીકોઝ યર્સ ની પ્રેક્ટિસ છે. તો હોર્સ રાઇડિંગ સેફટી માટે મારે ગેર્સ, હેલ્મેટ એન્ડ માય બૂટ્સ, બસ એટલું જ. જી, ભગિની સેવા ફાઉન્ડેશન આજે બીજા નોરતે જે પ્રાચીન ગરબા છે એ રજૂ કર્યા છે, જેમાં વિશેષ પ્રાચીન રાસ એટલે કે તાલી રાસ, દાંડિયા રાસ, ગરબા રાસ જેવા રાસ રજૂ કર્યા છે, અને સાથે ખાસ તો કે ભગિની સેવા ફાઉન્ડેશન જેના માટે પ્રચલિત છે એવા તલવાર રાસ, અને એ જ તલવાર રાસમાં જે અમે દર વર્ષ કંઈક ને કંઈક જે ઉમેરતા જઈએ છીએ. ગયા વર્ષ ને એની પહેલાંના વર્ષે આપણે બાઇક પર સ્ટન્ટ્સ જોયા છે, ગયા વર્ષે આપણે બુલેટ અને જીપ ઉપર સાથે કરતબો જોયા છે. આ વર્ષ જેમાં આપણે જોયું છે કે બુલેટ છે, જીપ છે, એક્ટિવા છે, જેમાં બહેનો દીકરીઓ બધા જ છે જે એક્ટિવા ચલાવે છે અને સાથે એકાથે તલવાર ફેરવે છે, અને સાથે તો ખાસ આ વર્ષ અમારી સાથે ઘોડી પણ જોડાયેલી છે કે જેની સાથે અમે તલવાર રાસ રજૂ કર્યો છે. કેટલી મહેનત, કેટલી પ્રેક્ટિસ? જી, તલવાર એ કોઈ
નાની મોટી વસ્તુ નથી, એક શસ્ત્ર છે જેના માટે પૂરેપૂરી શક્તિની જરૂર પડે. એટલે મા શક્તિને યાદ કરીને અમારી દીકરીઓ એકડાથી શરૂ કરે છે. તલવારનો વજન એવો કંઈ એવો નથી કે હલકું ફૂલકું આપણે રૂનો કોથળો ઉપાડ્યો છે અને થઈ જાય. એના માટે ખાસ અમે એકડાથી શરૂઆત કરીએ છીએ કે છેલ્લા દોઢ મહિનાથી એ લોકોએ પહેલેથી શીખી અને અત્યારે આપણી સામે રજૂઆત કરી છે.